નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો ihrc 24/7 ન્યૂઝ. દર્શક મિત્રો, આપણે આજે અહીંયા કને જે ઉપસ્થિત છીએ એ કુંભારિયા ગામની અંદર ઉપસ્થિત છીએ. ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે કુંભારિયા ગામે જે છે એ એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ કુંભારિયા ગામના લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે કેટલા સહમત છે કે કોંગ્રેસ પાર્ટી સાથે સહમત છે તે વધુ જાણવા માટે આપણે કુંભારિયા ગામના લોકો પાસેથી જ થોડું જાણવાની કોશિશ કરશું. શું કહેશો આપ? 100% ભારતીય જનતા પાર્ટી સાથે સહમત છે. કુંભારિયાની અંદર 99.99% મત ભારતીય જનતા પાર્ટીને મળવાના છે. કોંગ્રેસને શા માટે નહીં? કોંગ્રેસ તો કોંગ્રેસે કાંઈ કામ જ નથી કર્યું. તો કોંગ્રેસને મત દે. અમારા દર્શક મિત્રો, અમુક દર્શક મિત્રો જણાવે છે કે તમે જે છે એ કોંગ્રેસ નું કોઈ પણ કામગીરી બતાવી નથી રહ્યા, તમે ભાજપ નું બતાવી રહ્યા છો. તો આપ જણાવશો કે કોંગ્રેસ ની કામગીરી શું કરી છે? તો કોંગ્રેસ ના મિત્રો ને પરંપરાગત છે, હવે શું સત્તા થી બહુ દૂર રહ્યા છે, એટલે સત્તા માટે કઈ બી બોલવું હોય કોંગ્રેસ માટે સામાન્ય વાત થઈ ગઈ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે અમે જે છે કોંગ્રેસ ની કામગીરી શા માટે નથી જેને આપને દેખાડી રહ્યા. આપણે એક બીજા ભાઈ પણ સાથે વાત કરશું. શું કહેશો આપ? કોંગ્રેસે કયા કયા કામ કર્યા છે જણાવો. કઈ કામ જ નથી કર્યા કોંગ્રેસ. અહીંયા કુંભારિયા ની અંદર કોંગ્રેસ નું એક કામ નથી કર્યું. 5 વર્ષ ની અંદર કોઈ પણ કામ નથી કર્યું. કોઈ કામ જ નથી કર્યું. ગોકુડિયા ના જ છે. આ રોડ તૂટી ગયા, ખાડા ખચકા બધા થઈ ગયા છે. 5 વર્ષ માં આવીને ઉભા નથી રહ્યા. શું કામ કરવાના છે? મત કેવી ના દેવાના? 100% ભાજપ જનતા પાર્ટી જોડે કુંભારિયા પર જોડાયેલો છે, એને મત આપો. સમાજ હોય તો કામ ન કરે, દીકરો હોય કામ ન કરે, બાપ તકડી જ મૂકવાનું છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે કુંભારિયાના લોકો જે છે એ જણાવી રહ્યા છે કે આ ગામની અંદર જે છે એ કોંગ્રેસ તરફથી 5 વર્ષની અંદર કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી. દર્શક મિત્રો, આપણી સાથે કુંભારિયાના જે છે એ પૂર્વ સરપંચ ઉપસ્થિત છે. જૂના સરપંચ છે ને? પૂર્વ સરપંચ છે આ ગામના. તો શું કહેશો આપ કે 5 વર્ષની અંદર આપણા ગામની અંદર શું કામગીરી કરવામાં આવી છે? દર્શક મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે કુંભારિયા ગામના સરપંચ. તો આપ કુંભારિયા ગામના સરપંચ છો ને? સૌ પ્રથમ આપનું નામ જણાવો. મારું નામ છે ડાંગર વાલાભાઈ. અને જણાવશો કે આપના જે ગામની અંદર છે 5 વર્ષની અંદર શું કામગીરી કરવામાં આવી? અમારા 5 વર્ષમાં કોઈ કામગીરી નથી. અમારા ચાર જ ગામમાં સરપંચ ગામ 5 વર્ષ સરપંચ જોડા હતા. 5 વિપાતના હિસાબે કોઈ કામ નથી ત્યાં ગામમાં. અને 5 વર્ષ આપણે આ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એના વિશે શું? ધારાસભ્ય વિશે તો આખો વાગડ વિસ્તાર જાણે છે કે ધારાસભ્ય કેવાના ધારાસભ્ય હતા. જીતીને હવે ધંધાકીય રીતે પોતે મુંબઈ રહે છે, એટલે કોઈ એને પબ્લિકની ક્યારેય ચિંતા કરી નથી કે ગામડામાં કોઈ આવ્યા નથી કે આપણે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા સંયોજકો જે પ્રજાનું હિત થાય એવા કાર્યો કરી, તો ક્યારે દેખાણા જ નથી સંતોષ કે નથી કોઈ એના કાર્યો કર્યા કે ના. કોરોના સમયમાં કોઈના ફોન ઉપાડ્યા કે કોઈ જાતની એને ગામમાં આવીને પૂછા કરી કે શું તમારે તકલીફ છે, આ છે આ છે, કોઈથી કાંઈ દેખાણા જ નથી ક્યારે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આ જે છે એ કુંભારિયા ગામના સરપંચ છે. અને સરપંચ ખુદ જણાવી રહ્યા છે કે આ કુંભારિયા ગામની અંદર એમને મુલાકાત નથી લીધી, એટલે મતલબ કે તમે સમજી શકો કે ગ્રામ લોકોને તો કોઈને ખબર હોય કે ના હોય, પરંતુ જે ધારાસભ્ય જો આવે ગામની અંદર તો એની જરૂરથી સરપંચ તો નોંધ લેતા જ હોય છે. તમે શું કહો શેના વિશે? કે ધારાસભ્ય અગર જો ગામની અંદર આવે તો સરપંચને તો ખબર હોય જ નહીં. હા, પણ કોઈ આયા જ નથી ખબર હોય. આવે તો ખબર હોય ને, પછી એને મતલબ નથી ને જીત્યા પછી કે ગામડામાં આવવાનું. પછી શું કરવા આવે? મત લઈ લીધા જીતી ગયા પછી એને શું ગામડામાં આવવાનું મતલબ?
તમે શું માનો છો આ ધારાસભ્ય જે છે એ યોગ્ય છે? ક્યાં કોંગ્રેસ ના નથી યોગ્ય, કોંગ્રેસ ધારાસભ્ય નહીં પણ કોંગ્રેસ પાર્ટી જ યોગ્ય નથી. કોંગ્રેસ પાર્ટી વર્ષોથી વર્ષોથી ગુલામ કરી રાખે છે, કોંગ્રેસ પાર્ટી જ યોગ્ય નથી. અને મેં તો એમ કહી છે કે નાના માણસો ને મત માગવા જાવ તો કોઈ કે ભાજપે શું કર્યો શું કામ કર્યું, તો ભાજપે ખરા મારો કામ એ કર્યો છે કે કોંગ્રેસ નો પગ કાઢ્યો. મોટા મોટી વાત એ છે કોંગ્રેસ નો પગ કાઢી નાખ્યો છે. પેલા ઓલી બાજુ થી શરૂઆત કરી, દિલ્હી બાજુ થી, પેલા દિલ્હી થી કાઢ્યો, પછી રાજ્યમાં કાઢ્યો, જિલ્લામાં કાઢ્યો, તાલુકામાં આવ્યો, રાપર માં પગ કાઢવાનો છે. 99% આફેરે એનું અસ્તિત્વ નીકળી જશે કોંગ્રેસ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે કુંભારિયા ગામના જે સરપંચ છે એ પણ કેટલા નારાજ છે આપણા ધારાસભ્ય થી. તમને કઈક એવું નથી લાગતું કે 5 વર્ષની અંદર કમસે કમ જે ધારાસભ્ય ને લોકોની સાથે તો ઉપસ્થિત રહેવું તું? મને લાગે છે, પણ નરેશ શું કહે, અમારે હવે દિલમાં લાગે છે, એના વિશે નથી લાગતો કે આપણે કેવી ભૂલ કરી બેઠી. અને અભણ પબ્લિક છે, રૂપિયાથી કોઈ આ ના લાલચમાં આવી અને જીતી ગયા, તો હવે તો પબ્લિક પસ્તાય છે. હવે આજે આપનું ગામ છે એ કોને સહમતિ આપે છે? પૂરેપૂરો વિરેન્દ્રસિંહ ને 95%. વિરેન્દ્રસિંહ બાપુ પાસેથી તમે વિરેન્દ્રસિંહ જાડેજા પાસેથી શું અપેક્ષા રાખો? અમે ઘણી અપેક્ષા છે, વ્યક્તિગત રીતે સારા માણસો છે, નહીં તો નકા ભાજપ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે અમને વર્ષોથી અનુભવ છે, કામ સારો છે. વ્યક્તિગત રીતે બાપુ પણ સારા છે, એટલે જો વિરેન્દ્રસિંહ જીતશે તો વાગડનો 100% વિકાસ કરશે. 5 વર્ષની અંદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરઠિયા જેમ ગુમ થઈ જાય એવી રીતના કહેશે, અને 5 વર્ષની અંદર મોટી વાતો કરનાર કુંભારિયામાં 1 રૂપિયાની ગ્રાન્ટ નાખી નથી કુંભારિયા પંચાયતની અંદર. આજ સુધી મોટી મોટી વાતો કરતા, કાલ ભચુભાઈ કહેતા હતા કે આ પાંડવો અને કૌરવો જેવો છે, હવે એને ઘર નથી મૂક્યો કોઈ થી, અને મુંબઈ ને મુંબઈ રહે છે. પાંડવો ના કૌરવો ના યુદ્ધ ની અને શું બચ્યું ને ખબર પડી, આવી વાતો કરે છે કે આ પાંડવો યુદ્ધ, પાંડવો અને કૌરવો જેનો કુરુક્ષેત્ર નો યુદ્ધ છે, વિરેન્દ્રસિંહ ને મારો જે યુદ્ધ છે એ કુરુક્ષેત્ર જેવો યુદ્ધ છે. હવે 5 વર્ષની અંદર નજીક નજીક તમે કયો ઉપર ઉભો રહી જવાનું. 5 વર્ષની અંદર કોંગ્રેસના ધારાસભ્ય કુંભારિયાની અંદર એક વખત પણ કોઈથી કોઈને મોઢો બતાવ્યો નથી. જેમ ચૂંટણી જીતીને ગયા એમ એક વખત કોંગ્રેસ મુક્ત થઈ ગયો. જેડા મૂળ જેમ ખેતર માંથી હુડિયા કાઢીએ, બાવર ના હુડિયા કેવો હોય એના સીખી ખોદી નાખ્યો. સાચી વાત છે, 5 વર્ષ કોઈ આટલા ગામ આ પ્રતિમા ક્યારે દેખાયા નથી. મોટી મોટી વાતો કરે છે, ભાજપની વાત કરો, 5 વર્ષમાં નથી આવ્યા, એ તો વિકાસ ભાજપની વાત નહીં, ભાજપની વાત ના કરો. 5 વર્ષ પછી અમારા ગામમાં એક વખત આવ્યા નથી કે કેમ તમારું ગામ છે, શું છે, શું વિકાસ છે, શું કામો કર્યા છે, એક પણ વિકાસ નું કામ કર્યું. આજે તમારા ગામમાં ટોટલ જોડાણા કેટલા? કોંગ્રેસ 200 થી 200 જણા કોંગ્રેસ મુક્ત થઈ ગયો, જોડાણાની કુંભારિયા કોંગ્રેસ મુક્ત થઈ ગયો. પાકો ખાલી કાલે જેમ ભીખ માંગવા આવે એમ કાલે આવ્યા હતા. 5 વર્ષની અંદર 5 વર્ષની અંદર કુંભારિયા કોઈ દી ન દેખ્યો ત્યારે કાલે આવ્યા હતા 6-7 જણા. બસ ભાઈ એના ભેગા જાય હતા 3-4 ગાડીઓ લઈને, ખાલી ગામ માંથી હતો નહીં કોઈ, પૂરા એમની ગાડીમાં જે ભેગા આવ્યા હતા એ જ મિક્સ થઈ ગયા હતા. બરાબર, બાકી પૂરો થઈ ગયો હોવ. તમે શું કરો છો? હાબરો હાબરો ભાઈ, એક ભાઈ કોમેન્ટ કરવા વાળા ભાઈઓ, ઘરમાં નબળા નીકળી છે અને ખીણ ભૂખે મરે છે આ ગામના. બીજા કોંગ્રેસ શું કરે? પંકજભાઈ મહેતા ની જે હાર થઈ એ ભાજપ માટે બહુ મોટા મોટા દુઃખદ ઘટના કહેવાય. આજ પંકજભાઈ ના હિસાબ થી આ વિસ્તાર ની અંદર નર્મદા નથી આવી. જો પંકજભાઈ જીત્યા તો આજે કુંભારિયા ની અંદર નર્મદા આવી. હવે અમને વિશ્વાસ છે કે વિરેન્દ્રસિંહ જાડેજા માંડી સીટ માંથી જીત્યા ઈ કામ કરશે, કોઈ નહીં કરે, અમને પાકો વિશ્વાસ છે. પાકો ભરોસો છે ભાઈ, એ હા ભરજો, ઈ કરશે. હું છાપા વાંચું છું, બુઢો છું, હું છાપા વાંચું છું. વાહ વાહ, તમારું નામ શું? તમારું નામ શું? ચેતરા શું? ના ના, ચેતરા શું ભલે ઈ આવે એટલે નામે કે હા, એ તો લોકશાહી છે ભાઈ, લોકશાહી કે નહીં જીતે, નહીં જીતે, નહીં જીતે. અમને વિશ્વાસ છે, એ કામ જ નથી કર્યા કાલે.
અમને ભૂખે જ માર્યા છે, ભૂખે માર્યા, હા ભૂખે માર્યા. અમારા ખેતર ભૂકા ગયા, પાક અમને પાણી પાંચ વર્ષમાં ખેતર ઉભી નથી, નમદાર મોટા છે અમારા ખેતર છે. એટલે ભજુભાઈ કોઈ આવ્યા નથી, ત્યારે કામ કર્યું નથી, મત કોણ આપે ફટા કરવા, પાંચ વગર પાછું આવો હંજવાડી કાઢ્યું તો પાંચ ડગલા આગળ હાલો હાજુ આવે. એટલે એના સિવાય લાભ એના સિવાય કોઈ કર્યું નથી. ભાઈ હું નથી કેતો દર્શક મિત્રો, કોઈ વિકાસ ના કામ નથી, ભાઈ નામે જોયા જ નથી. બાપા બાપા આનો તમે કહો પછી આ બધા એમ કે માન્યુ બોલો તમારી સમાજ માં કોઈ ગામડા માં ગયો છો? આ ચિત્રોડ છે, નીલપર છે, ગામડા ની માલિકો એની સમાજ ના ગામડા સમજાઈ ગયો છો ભાઈ? આ હું નથી બોલતો, ફરી એક વાર કોમેન્ટ કરવા વાળા ભાઈ એમ કહી દઉં, તમે આ જેમ તેમ લખો નહીં, જો આ પ્રજા બોલે આ એને કયો ધેક કેવું હોય ભાઈ? શું લાગે ભાઈ તમને? કોંગ્રેસ ના પણ કામ બોલે છે તે એને એડવર્ટાઈઝ, એને ભૂલ થાય છે કે કોંગ્રેસ ના કામ બોલે છે, ખાલી કરવી હોય ને શું છે, બાકી ભાજપ ના કામ છે બધા.